अरुणिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री घनश्याम महाराजनी जय श्री हरि कृष्ण महाराजनी जय सुनाए तो भगत काल कथा में लालजी सुथरनी कथा आई थी बराबर सरस सरस ये आगळनी कथा काल श्री स्वामी संभळावशे આપણે ભક્ત ચિંતામણી ગ્રંથની પરચા પ્રકરણનું 154મું પ્રકરણ પહેલાં કથા સાંભળી હતી હિન્દુસ્તાનના ધુવા ગામના બિંદા ભક્તની કથા આવી હતી ત્યાર પછી એ જ ગામની અંદર ઠાકોરદાસ અને ધનુભાઈ આ બંને પતિ પત્નીએ મહારાજને રાજી કરવા માટે અતિ દ્રઢ નિષ્કામી વ્રત પાળ્યું હતું પુરુષ ઘરમાં હોય તો સ્ત્રી ના જાય સ્ત્રી ઘરમાં હોય તો પુરુષ ના જાય અને એકબીજાનું કપડું ઉડી જાય તો પણ ઉપવાસ કરે આવી દ્રઢ નિષ્કામી વ્રત પાળીને મહારાજને રાજી કરવા માટે એ બંને ભક્તોએ ભક્તિ કરીને મહારાજને રાજી કર્યા મહારાજે આવીને એના નિયમ છોડાવ્યા અને કેટલાય ગામના ભક્તોને દર્શન આપ્યા હતા એ કથા આપણે સાંભળી હતી 154મું પ્રકરણ 30 કડી પૂરી થઈ હતી એ જ પ્રકરણની આગળની કથા સાંભળીશું વળી એ ગામે લુવાર માઈ હરિજન નામ ગાંગુબાઈ અતિહેત પ્રીતે ભજે હરી પાળે નિયમ સર્વે ભાવે કરી એક દિવસ બાઈને સંગે ગઈ ધણા લેવાયો મંગે વીણે ધણા ઘર બિગાય અતિહેત હૈયા માન માય ધુવા ગામની અંદર જ હિન્દુસ્તાનની અંદર આજે આગળના બે કથા આવી એ જ ગામની આ કથા છે સ્વામી કે એ જ ગામની અંદર લુવાર જ્ઞાતિની અંદર ભગવાનના અતિ પ્રેમી ભક્ત ગાંગુબાઈ એ પણ એ જ ગામની અંદર વસે છે જેને ભગવાનની અંદર અતપાર અને અનન્ય હેત છે ગાંગુબાઈને મહારાજની દરેક આજ્ઞા નિયમ ધર્મને પાળે છે અને અતિ હેતથી ભગવાનનું ભજન કરે છે એનો જીવ ભગવાન સાથે
જોડાઈ ગયેલો છે, અતિ પ્રેમી છે અને ભગવાનના પ્રેમી છે. એક દિવસ ગામની બાઈઓ સાથે ઈંધણા લેવા માટે કહેતા, લાકડા, ઈંધણ એટલે લાકડાઓ જંગલમાંથી. અત્યારના જમાના જેવું તો હતું નહીં ત્યારે, વગડામાંથી ઝાડીઓમાંથી લાકડાઓ કાપી લાવવાના, લઈ આવવાના અને ચૂલા સળગાવીને રસોઈ કરવાની. એ તો બહુ શ્રીજી સ્વામી અગાઉ કથામાં વર્ણન કર્યું છે કે એ જમાનાની અંદર લાકડાઓ પ્રગટાવવાના ગેસ તો હતા નહીં ઘરની અંદર, ચૂલાઓની અંદર, અને કેટલી આંખો લાલ થાય, ફૂકો મારવાની ને ચૂલા સળગે ત્યાર પછી ઉપર કંઈ રોટલા શાક છે જે બનાવવાનું. રસોઈ કરવી એક બહુ મોટું કામ હતું ત્યારે. અત્યારે જેવું તો હતું નહીં કે ભાઈ વીકનું ભેગું કરીને માઇક્રોવેવમાં 10 સેકન્ડ મૂકી દીધું, 15 મિનિટ તો તૈયાર. પણ આ ગાંગુબાઈ અને ગામના સ્ત્રીઓ સાથે બગડાની અંદર ઈંધણ કે ત્યાં લાકડાઓ વીણવા માટે ગયા છે. પણ જ્યારે લાકડા વીણવા ગયા છે ત્યારે ગાંગુબાઈ શું કરે છે, તો કે વીણે ઈંધણા ગરબી ગાય અતિ હેત હૈયામાં ન માય. લાકડા વીણવા જંગલની અંદર ફરે છે, પણ ફરતા ફરતા શોધતા શોધતા વીણતા વીણતા અતિ ભાવથી અતિ પ્રેમથી મહારાજને વર્ણનની ગરબીઓ કહેતા, મહારાજના વર્ણનના પદો કીર્તનો સંતોના, નંદ સંતોના કરેલા, એ ગાંગુબાઈ અતિ ભાવથી અતિ પ્રેમથી એ શબ્દોની સાથે સાથે મહારાજની અંદર વૃત્તિ જોડીને અતિ પ્રેમથી મહારાજના એ પદો ગાય છે, કીર્તન ગાય છે. કીર્તન ભક્તિ એવી છે કે કીર્તનના શબ્દોની સાથે મહારાજના સ્વરૂપના વર્ણનના હોય, મહારાજના વિરહના હોય, એ પદોના શબ્દોની સાથે ભાવ સાથે જો ગાય તો જીવને સહેજે સહેજે ભગવાનમાં વૃત્તિ જોડાય, ભગવાનમાં હેત થાય, ભગવાનનો વિયોગ થાય. એટલે વિયોગ એ પણ કીધું ને કે વિશિષ્ટ પ્રકારનો યોગ છે, વિયોગ એ ભગવાનનો યોગ કરાવી આપે. એટલે આ ગાંગુબાઈ છે એ પણ જ્યારે જંગલની અંદર ઈંધણા વીણવા જાય છે તો ખાલી ઈંધણા વીણવાનું કામ નથી કરતા, પણ સાથે સાથે મહારાજના મહિમાના, મહારાજના સ્વરૂપના, મહારાજના વિરહના ગરબી કહેતા કીર્તનોના પદોનું ગાન કરે છે. એ ગાન કરતાં કરતાં શું થયું, તો કે અતિ હેત હૈયામાં ન માય, મહારાજની સાથે અત્યંત હેત થયું, અત્યંત હેત થયું, વિરહ થયું અત્યંત. જોઈ પ્રેમ એનો અવિનાશ, આવ્યા પ્રગટ પ્રભુજી પાસ. એ બાઈનો અત્યંત પ્રેમ જોયો, અત્યંત વિયોગ જોયો ભગવાનની સ્વરૂપમાં, એની વૃત્તિ એટલી ચોંટી અને એટલો વિયોગ થયો ભગવાનનો. મહારાજ એનું હેત જોઈને, એની ભક્તિ જોઈને, એનો નિર્મળ શુદ્ધ હૃદય જોઈ મહારાજ પ્રગટ થઈ ગયા અને મહારાજને દર્શન દેવા માટે ત્યાં જંગલની અંદર જ્યાં લાકડા વીણે છે ત્યાં પધારે. ભગવાન એવા છે કે ભગવાન આજથી વર્ષો પહેલાં હતા, અત્યારે નથી, ભવિષ્યમાં નહીં હોય એવું છે જ નહીં. જ્યારે પોતાના પ્રેમી ભક્ત ભગવાનને અત્યંત પ્રેમથી યાદ કરે છે, પોકારે છે, ત્યારે ભગવાન એન કેન પ્રકારે એને પોતાનો યોગ કરાવી આપે છે. આજે પણ જે એવા ભક્તો હોય અને એવા અતિ પ્રેમમાંથી ભગવાન સાથે જોડાયેલા હોય, ક્યારેક એને ભગવાનનો સંયોગમાં આનંદ હોય તો ક્યારેક એને ભગવાનના વિયોગનું અત્યંત દુઃખ હોય, તો ક્યારેક અતિ વિરહથી અતિ ભાવથી ભગવાનને એ પોકારે છે, અતિ ભાવથી ભગવાનને યાદ કરે છે અને મહારાજના સ્વરૂપમાં વૃત્તિ જોડે છે, જ્યારે ભગવાન એને એન કેન રીતે એવું પ્રત્યક્ષપણાનું સુખ આપી દે છે, એની સાથે વાતો કરે છે, એને જમાડે છે, એની ભેટે છે, એની પૂજાને અંગીકાર કરે છે. ક્યારેક કોઈ ભક્તને સ્વપ્નની વિશે, ક્યારેક કોઈ ભક્તને પ્રત્યક્ષ રીતે આવીને ભગવાન પોતાનું સુખ આપે છે અને ભક્તને પણ એની તૃપ્તિ થતી હોય છે. એટલે ભગવાન
આ ગાંગુબાઈનો અત્યંત નિર્મળ શુદ્ધ પ્રેમ જોઈ ભગવાન પ્રગટ થઈ ગયા. એટલે મહારાજના એવા અનંત પ્રસંગો છે. આમ જુઓ ને તો એ જ એક જમા એક શું કહેવાય, જેમ જેમ જમાનો ફરતો જાય ને એમ માણસનો અમુક હૃદય એ પ્રકારથી આખું વિપરીત થતું જાય. જૂના જમાનાની અંદર કેવું હતું કે આટલી બધી ફેસિલિટીઓ નહોતી, આટલું બધું હાઈફાઈ યુગ નહોતો કે આજે અહીંયા ને કાલે ત્યાં, આજે આપણને કંઈ દર્શન કરવાની ઈચ્છા થઈ હોય કે ભાઈ વડતાલ જવું છે, અમેરિકામાં હોય તો ટિકિટ કરીને પહોંચી જવાય ત્રીજા દિવસે ઇન્ડિયાને, વડતાલ દર્શન થઈ જાય. પહેલાંના જમાનામાં તો એવું હતું નહીં. એ સમયમાં તો પાછા એમાં સ્ત્રીનો દેહ હોય તો ઘરના કેટલાય નિસ રજાઓ પર સંબંધ એ કેવું પડે, બધાય તૈયાર થાય, ભાઈ એકલા તો જવાય નહીં, કેટલાય જોડે હોય ત્યારે જવાય. તો એ જમાનો એવો નહોતો કે જ્યારે ઈચ્છા થાય દર્શન કરી લીધા, પણ ત્યારે તો પણ એક હૃદય ત્યારે એ વખતે એવું હતું માણસોનું કે ભક્તોનું અત્યંત શુદ્ધ પવિત્ર અને નિર્મળ હૃદય. ગામડાના માણસો હોય અને એકવાર જો ભગવાનમાં હેત લાગી ગયું હોય તો, અને બીજું જગતનું ત્યારે તો કોઈ એવું વાતાવરણ હતું નહીં કુસંગના, જે આજના કુસંગોમાં જેવું છે એવું ત્યારે હતું નહીં, કે એની મતિઓ વિભ્રાંત કરી નાખે અનેક પ્રકારે. પણ એ તો શુદ્ધ હૃદયના નિર્મળ હૃદયના ગામડાના લોકો હોય અને ભગવાનમાં જો એકવાર એને સમજાઈ ગયું અને ભગવાનમાં હેત થઈ જાય તો એનું હૃદય જ એવું હોય કે સહેજે સહેજ એને ભગવાનમાં જ એની વૃત્તિ લાગેલી રહે. એટલે આજના માણસની અંદર થોડી વાર ભગવાનમાં વૃત્તિ લાગે ને થોડી વાર પાછી બીજી વૃત્તિ લાગી જાય, કારણ કે આજે માધ્યમો અને સાધનો એટલા બધા છે કે માણસની મતિને વિચલિત કરી નાખે. થોડી વારમાં ભગવાનમાં જોડાઈ જાય ને થોડી વારમાં પાછા બીજે જોડાઈ જાય, એને એટલું ભગવાનનું જીવ સુખ, આટલા માધ્યમો, આટલા શું કહેવાય વિડીયો હોય જાત જાતના ભગવાનના, અભિષેકના, ભગવાનના અલગ અલગ વાઘાના તોય, અને કોમ્પ્યુટરો ને મોબાઈલો ને બધી જગ્યાએ એનો સારો ઉપયોગ થાય એમ બીજો ઉપયોગ થાય. એટલે ભગવાનમાં વૃત્તિ રહેવાતી રહેતી બીજી વૃત્તિ જતી રહે. પણ એ વખતે બીજું આવું બધું નહોતું, પણ એકવાર દર્શન કર્યા હોય, ભગવાનને એકવાર નિહાળ્યા હોય, ભગવાનની વાતો સાંભળી હોય તો એને આજીવન હૃદયમાં સંભાળીને એને યાદ કર્યા કરતા, અને એ સુખને સંભાળતા સંભાળતા એમાં વૃત્તિઓ જોડાઈ જાય, જીવ જોડાઈ જાય, ને ક્યારેક ભગવાનનો વિયોગ થાય તો એ શુદ્ધ અને નિર્મળ હૃદય કરીને ભગવાનને પોકાર્યા હોય તો ભગવાન પ્રગટ થઈ જાય. એટલે કોઈ ભક્ત પ્રેમી ભક્ત ભગવાન માટે રોટલો કરતા હોય અને ખાટલી એટલો સંકલ્પ થાય કે જો મહારાજ પધારે તો આ મહારાજ જમે એવો રોટલો થયો છે, મારે આ રોટલો મહારાજને જમાડવો છે, તો મહારાજ સામે ચાલીને ત્યાં તરત પ્રગટ થાય, એનો રોટલો જમી જાય અને જમીને પાછા મહારાજ જતા પણ રહે. એટલે એવું છે, શુદ્ધ હૃદયથી જ્યારે ભક્ત ભગવાનને પોક યાદ કરે છે ત્યારે ભગવાન પ્રગટ થાય છે. આ ગાંગુબાઈ એ જ્યારે ઈંધણા લેવા ગયા છે, વીણતા વીણતા મહારાજને યાદ કરીને, મહારાજના કીર્તનો ગાઈને મહારાજને અતિ યાદ કરે છે, ત્યારે એનો પ્રેમ, એનો વિરહ, એની ભક્તિ જોઈને ભગવાન પ્રગટ થઈ ગયા છે. દીધા સહુ બાયુ જોઈ પ્રેમ એનો અવિનાશ, આવ્યા પ્રગટ પ્રભુજી પાસ. દીધા સહુ બાયુને દર્શન, નિરખી નાથને થયા મગન. વાલો ગાવા લાગ્યા સંગે ગીત, જોઈ પોતાના જનની પ્રીત. નિરખી સ્વામી શ્રી સહ નિરખી સ્વામી શ્રી સુખદાયીને થઈ સમાધિ ગાંગુબાઈને. મહારાજ તો પધાર્યા પણ ગાંગુબાઈનો એવો પ્રેમને ભક્તિ હતી તો એને કારણે મહારાજ તો એને દર્શન દેવા પધાર્યા, પણ સાથે સાથે એની આજુબાજુ રહેલા બીજા જે બહેનો હતા લાકડા વીણવા ગયેલા એને પણ ભગવાનના દર્શન પ્રગટ ભગવાનના દર્શન થયા. એમને તો કંઈ એવું ભગવાનમાં હેત થઈ ગયું નહોતું કે એને કંઈ બીજું હતું નહીં, પણ એક સારા ભક્ત સાથે હતા, ઉત્તમ ભક્તની જોડે હતા, તો એના કારણે એની જોડે જોડે એને પણ ભગવાનના દર્શન થઈ ગયા. એટલે સારા સંતો ભક્તોની ભેગા રહેવાથી એ પણ ફાયદો થઈ જાય. સારા સંતોનો અને સારા ભક્તોનો યોગ હોય તો સહેજે સહેજે એના યોગે કરીને આપણને પણ બળ મળે,
એને એવું કરીને આપણને પણ ભગવાનનું ભજન ભક્તિ. આ તો ગાંગુબાઈ કીર્તન ગાતા હતા, તો આજુબાજુ બીજા બહેનો પણ હતા, તો એ પણ કદાચ કીર્તન ગાતા હશે, ગાતા હશે એટલે જોડે જોડે. પણ ભગવાન તો ગાંગુબાઈને દર્શન દેવા પધાર્યા, પણ જોડે જોડે ભગવાનની જોડે બધા બીજા જે બહેનો હતા એને પણ દર્શન થયા. એટલે જો સારા ભક્તોની સંગે રહેવાય તો સારો લાભ થાય, ને ખરાબની ભેગા જઈએ તો કહે ને કે કઈ કહેવાય, દારૂની દુકાને ઊભા હોય, ભલે ભલે દારૂ ના પીનારો હોય પણ બીજો ઊભો હોય તો એ નીકળે તો એમ જ કહે કે આ દારૂ પીનારો જ હશે. એમાં મંદિરે ઊભો હોય, કદાચ ભગત ના હોય તો બીજા એમ જ કહે કે આ ભગત હશે. બરાબર, કઈ જગ્યાએ ઊભા છો, કોની સાથે છો, એનાથી આપણી ઓળખાણ થઈ જાય. એમ ભગવાનના ભક્ત સાથે જો સ્ત્રી ભક્ત ગાંગુબાઈ સાથે બીજા બહેનો હતા તો એને પણ ભગવાનના દર્શન થઈ ગયા. એટલે સારા ભક્તો અને સારા સંતોની સાથે રહેવાથી આપણને પણ લાભ થાય, આપણને પણ ભગવાનના માર્ગે આગળ વધવાનું બળ મળે છે. ગાંગુબાઈ સાથે મહારાજે બીજા બધા સ્ત્રી ભક્તોને પણ દર્શન આપ્યા. ગાંગુબાઈ મહારાજના અતિ ભાવથી દર્શન કર્યા અને મહારાજને નિરખીને અતિ આનંદ આનંદ થયો. મહારાજના સ્વરૂપમાં એના મનની વૃત્તિઓ, ચિત્તની વૃત્તિઓ ખેંચાઈ અને સમાધિ થઈ ગઈ. મહારાજ પણ પહેલાં તો આવીને એની સાથે સાથે કીર્તન ગાવા લાગ્યા અને લટકા કરતાં કરતાં મહારાજ પણ એ ગાંગુબાઈ સાથે એની કીર્તનની કડીઓ ઝીલતા જાય અને ગાતા જાય. ગાંગુબાઈએ જોયા મહારાજને, અતિ ભાવથી જ્યારે મહારાજના દર્શન કર્યા છે ત્યારે મહારાજની કૃપાથી ગાંગુબાઈને ત્યાં સમાધિ થઈ છે. દીઠો બ્રહ્મ મોલ ગોલોક શ્વેત દ્વીપ વૈકુંઠ વિશોક અક્ષરધામ ને ધામ ના વાસી દીઠા સમાધિમાં સુખ રાશી જોયા ધારણામાં જે જે ધામ જાગી લીધા છે તે હના નામ સુણી આશ્ચર્ય પામિયા સહુ કહે આ તો વાત મોટી બહુ જોને પ્રભુજી પ્રગટ પ્રમાણ દીધા દર્શન શ્યામ સુજાણ આ તો વાત અલૌકિક ભારી થયો પરચો કહે નર નારી. મહારાજે આ ગાંગુબાઈને સમાધિની અંદર દિવ્ય તેજો તેજ તેજની મધ્યે અક્ષરધામની અંદર મહારાજને મુક્તોના દર્શન કરાવ્યા. શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક આદિ અનંત ધામોના પણ દર્શન કરાવ્યા. મહારાજના મુક્તોના બીજા ધામોના વગેરે દર્શન કરાવીને મહારાજ પાછા સમાધિમાંથી પાછા લાવ્યા છે. ગાંગુબાઈ જ્યારે સમાધિમાંથી પાછા આવ્યા અને આ બધા દિવ્ય દર્શન અલૌકિક મહારાજના મુક્તોના ધામ અને ધામનું વર્ણન જેણે જોયું અનુભવ્યું એ બધાએ ભક્તોને કીધું. આજુબાજુના એની સાથે આવેલા સ્ત્રી ભક્તોને જણાવ્યું. આ વાત સાંભળીને બધા પણ આશ્ચર્ય પામ્યા કે ઓહો, આવું આ તો અલૌકિક વાત કહેવાય, આ તો અલૌકિક પરચો થયો. આજ મહારાજ સાક્ષાત તમારા પ્રેમને વશ થઈને પધાર્યા અને તમને આ બધાએ દિવ્ય ધામોના દર્શન કરાવ્યા. ભગવાનના ભક્ત જ્યારે અતિ પ્રેમથી ભગવાનને યાદ કરીને કીર્તન ગાય ત્યારે ભગવાન પણ પધારે છે. સુરદાસજી મહારાજ એ જ્યારે ભગવાન કૃષ્ણને યાદ કરીને કીર્તનો ગાય તો કૃષ્ણ ભગવાન પણ બાલ સ્વરૂપે એની જોડે આવીને મંજીરા વગાડે, એની સાથે કીર્તન ગાય, એના કીર્તનને ઝીલે. અને અતિ પ્રેમથી ભગવાનનો ભક્ત ભગવાનને જ્યારે સંભાળે છે ત્યારે એના ભગવાન એના હૃદયમાં આવીને નિવાસ કરે છે. સુરદાસજીની જ્યારે પછી હાથ ભગવાનનો પકડી લીધો અને કૃષ્ણ ભગવાન પછી જ્યારે છોડાવવા મથે છે અને છોડાવી દે છે ત્યારે સુરદાસજી કહે છે કે તમે કદાચ મારો હાથ છોડાવીને જતા રહેશો પણ મારો હૃદય છોડાવીને તો તમે જઈ શકો તો તમને સાચા ભગવાન જાણું. કારણ કે એવો જે પ્રેમી ભક્ત છે એના હૃદયને છોડીને ભગવાન પણ જઈ શકતા નથી. ભગવાનને પોતાના ધામ કરતાં પણ
પોતાના સંત અને ભક્તનું હૃદય છે એ વાલું છે. જો એ પ્રેમી ભક્ત છે, ભગવાનની અંદર હેતવાળો ભક્ત છે, સંત છે, એવા ભક્તના હૃદયની અંદર મહારાજ અખંડ નિવાસ કરીને રહે છે. પ્રેમાનંદ સ્વામી વગેરે સંતો રાત્રે મહારાજને યાદ કરીને, એને તો આખો દિવસ કદાચ મહારાજનો યોગ પણ હોય તો પણ રાત્રે મહારાજના અતિ વિરહના પ્રેમના મૂર્તિના વર્ણનના પદોનું ગાન કરતા હોય તો મહારાજ પણ અક્ષરધામ ઓરડીમાંથી ઓઢેલા હોય તો જાગીને પણ આખી રાતની રાત મહારાજ ઊભા ઊભા એ સંતોના પ્રેમના પદોનું ગાન જે કરતા હોય અને સાંભળ્યા કરે. સવારે જ્યારે સંતો ઉઠે ત્યારે મહારાજ સામે ઊભા હોય, એટલે મહારાજ પણ એવા ભક્તથી દૂર થઈ શકતા નથી. વળી દ્વિજ ભક્ત એહ ગામે ભાઈ બે બુદ્ધ મદારી નામે ભજે પ્રભુ પ્રગટ પ્રમાણ જાણી સત્સંગ સાચો સુજાણ કરે ઉદ્યમ નિર્વાહ કાજ ભાવે શુભ જે શ્રી મહારાજ એક દિવસ વેવાર સારું કર્યું માહો માહી મારું તારું. આખું પ્રકરણ જ ધુવા ગામના ભક્તોનું છે. ધુવા ગામના ભક્તો બહુ ઘણા ભક્તો હશે મહારાજના. પહેલાં બિંદા ભક્તની વાત આવી, પછી ઠાકોરદાસને ધનુબાઈની વાત આવી, ત્યાર પછી આ ગાંગુબાઈની, અને ત્યાર પછી હવે બીજા એ જ હિન્દુસ્તાનની અંદર ધુવા ગામના બીજા બે ભાઈઓ છે એ મહારાજના ભક્ત છે, સત્સંગી છે, પ્રગટ ભગવાનનું ભજન કરે છે, મહારાજની આજ્ઞાની અંદર વર્તનારા છે. કરે ઉદ્યમ નિર્વાહ કાજ ભાવે શું ભજે મહારાજ, આખો દિવસ ખેતી વ્યવહારનું કામ કરે અને કામ કરતાં કરતાં એ મહારાજને યાદ કર્યા કરે ભાવથી, એવા બે ભાઈઓ છે. પરંતુ સ્વામી કહે છે કે એક દિવસ વ્યવહારના કામકાજ સારું બે ભાઈની વચ્ચે કંઈ મારું તારું થોડું થઈ ગયું. એટલે વ્યવહાર એવો છે કે ક્યારેક ગમે એટલા એ હોય તોય ક્યારેક એ કરાવી દે. આ જગ એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું ને કે આ જગતનો વ્યવહાર તો સુરતના પાયખાના જેવો છે. એની ઉપમા બહુ સ્વામીએ બહુ ઊંચી આપી દીધી છે. એટલે એમાં સ્વામી કહે કંઈ માલ છે નહીં, ખાલી ભગવાનને રાજી કરવાનું, ભગવાનને મોટાની આજ્ઞાથી કરીએ છીએ એવું સતત અનુસંધાન રાખીને કરે તો વાંધો ના, નહીંતર પછી વ્યવહારમાં કંઈક બીજા તાન ચડી જાય. સ્વામી કહે કે આ બંને ભાઈઓને શું થયું? તો કે એક દિવસ કંઈ કામકાજ સારું, વ્યવહાર ધંધા સારું, કંઈ બંને વચ્ચે કંઈ મારું તારું થયું, એટલે કંઈ બોલાચાલી થઈ. તેને વીતી ગઈ છે ઘડી ચાર ત્યારે બુદ્ધે કર્યો છે વિચાર ધીક ધીક એ વેવાર માઈ એક હરિભક્ત મારો ભાઈ તે શું બોલ્યો હું તાણ્યમ તાણ્ય મું જેવો નહીં કોઈ અજાણ્ય એમાં કુરાજી થશે મહારાજ એથી ખોટ મોટી શી છે આજ. બંને ભાઈ સત્સંગી છે, મહારાજના ભક્ત છે, પરંતુ કામકાજના પ્રસંગે કંઈક બોલાચાલી થોડી ઘણી થઈ ગઈ, પરંતુ બે ચાર ઘડી પૂરી વીતી એટલે કે દોઢેક કલાક ગયો તરત જે એક ભાઈ બુદ્ધ નામનું, એનું નામ બુદ્ધ હશે, એને વિચાર આવ્યો કે ઓહો મને ધિક્કાર છે કે એક આ લોકની વસ્તુ સારું કે વ્યવહાર સારું મેં મારા ભાઈ સાથે ખાલી બોલાચાલી કરી મારું તારું કર્યું. ભાઈ તો ઠીક પણ એ તો ભગવાનનો ભક્ત છે, મહારાજની આજ્ઞા પાળનારો છે, રાત દિવસ ભગવાનનું ભજન કરે છે. આ રીતે
એની સાથે મેં તાણ કરી, બોલાચાલી કરી, મારા જેવો કોઈ અજાણ કહેવાય નહીં, ખાલી આવેશમાં આવીને બોલ્યો, પરંતુ આનાથી મહારાજ કુરાજી થશે, મહારાજને આ નહીં ગમે, અને એનાથી મને જે ખોટ જશે એ એટલી મોટી ખોટ જશે કે પેલી વસ્તુ માટે કે બીજી કંઈક વ્યવહાર માટે મેં જે બોલચાલ કરી એનાથી કદાચ જે નુકસાન જશે એનાથી અનંત ગણું નુકસાન, તો એક ભગવાનના ભક્ત સાથે મેં જે કંઈ બોલચાલ કરી એનાથી મહારાજ કુરાજી થશે, અને મહારાજ કુરાજી થશે અને એનું જે મને નુકસાન જશે એ કેટલું મોટું નુકસાન જશે. આ લોકનું તો કદાચ એક વસ્તુ સુધરી કે એક બગડી એનાથી કંઈ આગું પાછું નહીં થાય, પણ મહારાજ કુરાજી થશે ને મને જે નુકસાન થશે એ કેટલું મોટું નુકસાન થશે. એક ભગવાનના ભક્ત સાથે બોલાચાલી કરીને મને જે નુકસાન થશે એનાથી મહારાજ નહીં રાજી થાય, ભગવાનને ભગવાનના સંતો રાજી નહીં થાય, તો એ મને બહુ મોટું દુઃખ આપશે, એ મને બહુ મોટી ખોટ જશે. કદાચ આ લોકને આખું જગત બધું વ્યવહાર સુધરી ગયો, કરોડોના વ્યવહાર સુધરી ગયા બોલાચાલીથી, પણ ભગવાનને મોટા સંતો કુરાજી થયા તો મારી કોઈ કમાણી કે કોઈ બુદ્ધિ કે કોઈ પૈસા કંઈ કામના નથી. ને કદાચ આ લોકનું બે વસ્તુ બગડી, પણ ભગવાનને મોટા સત્પુરુષ રાજી છે તો મને કાંઈ બગડ્યું નથી. આ લોકનું તો 5-25 વધારે આવ્યા કે ના આવ્યા, પણ ભગવાનને મોટા તો રાજી રહ્યા ને, એ બહુ મોટી વાત છે. એટલે એ આ ભગતને બુદ્ધ નામનો જે ભાઈ છે એને વિચાર આવ્યો કે ઓહો, ભગવાનના ભક્ત એવા મારા ભાઈ સાથે એક સામાન્ય વ્યવહાર માટે મેં બોલાચાલી કરી, આનાથી મહારાજ કુરાજી થશે, અને મહારાજ કુરાજી થશે ને એનાથી મને જે ખોટ જશે એ કેવડી મોટી ખોટ હશે, માટે આ મારાથી ઠીક થયું નથી અને પસ્તાવો થયો છે. એમ કહીને બેઠો ભજને માનસી પૂજા કરવા મને, પછી માનસી પૂજામાં ઘણી કરી સ્તુતિ સ્વામી સંતતણી. પછી ભજન કરવા માટે બેસી ગયો હવે મહારાજને યાદ કરતા કરતા, અને પછી માનસી કરવા બેઠો, અને માનસીની અંદર મહારાજની અને સંતોની અતિ ભાવથી સ્તુતિ કરી. હે મહારાજ, હે સંતો, મેં તમારી મોટાઈ ન જાણી એટલા માટે તમારા ભક્ત સાથે, એનો ભાઈ છે પણ એક ભક્ત છે, એટલે ભક્તનાપણાના નાતે એને દુઃખ છે કે એક ભગવાનના ભક્ત સાથે મારે બોલાચાલી થઈ એ મારા માટે યોગ્ય કહેવાય નહીં, અને બહુ દુઃખ થયું, બહુ પસ્તાવો થયો, અને એના માટે એણે મહારાજની અને સંતોની માનસીની અંદર ખૂબ ખૂબ માફી માગી કે મહારાજ મને માફ કરો, મારાથી એક તમારા ભક્ત સાથે બોલચાલ થઈ ગઈ, માટે મને આ શોભે નહીં એક તમારા ભક્તના નાતે, અને અતિ એને દુઃખ થયું છે, અને સ્તુતિ કરી કરીને કરગરીને મહારાજ અને સંતોની માફી માગે છે કે મેં તમારી મોટાઈ જાણી શકી નહીં, કે જો તમારી મોટાઈ જાણી હોય તો તમારા ભક્ત એ પણ અતિ મોટા હોય, એની સામે મારાથી બોલી શકાય એવી રીતે એવી ભાષામાં બોલવું યોગ્ય ન કહેવાય, આવું જાણીને અતિ ગદગદ ભાવ થઈને મહારાજની અને સંતોની પાસે માફી માગે છે. અતિ દીનપણું દલયાણી બોલ્યો ગદગદ કંઠે વાણી, થયો અપરાધ મુથી મહારાજ તેનો ગુનો બકસજો આજ. અતિ ગદગદ ભાવ થઈને અતિ દીનપણું લાવી અતિ કરગરીને મહારાજને માફી માગે છે કે મહારાજ હું અપરાધી છું, હું ગુનેગાર છું, મહારાજ મારાથી તમારા ભક્તની સામે બોલાયું એ મારી ભૂલ છે, મારી આ ભૂલને મારો આ ગુનાને મહારાજ આપ માફ કરજો, એમ કરીને અતિ ભાવથી એ મહારાજની માફી માગે છે, સંતોની માફી માગે છે. એક ભગવાનના ભક્ત સાથે ખાલી બોલચાલ જ થઈ છે, બીજું કંઈ થયું નથી, પણ અત્યંત એને દુઃખ થયું. એવી સાંભળી જનની વાણી આવ્યા દીન બંધુ દીન જાણી, દીધા દાસને દર્શન નાથે નિરખ્યા બાઈ ભાઈ સહુ સાથે. બુદ્ધ લડી લાગ્યો પ્રભુ પાય,
निरखिनाथ हरखनमाय कहे धन्य धन्य मारा नाथ आज मुझने कर्यो सनाथ। लो आ बुद्धे महाराजनी अति भावथी અતિ ગર્ક કરગરીને અતિ દીનભાવથી મહારાજની માફી માગી છે કરગરી કરગરીને, અને મહારાજને જ્યારે એની અતિ દીનપણાની વિનવણી જોઈ, અતિ એની પસ્તાવો જોયો અને મહારાજને માફી માગતા માગતા એનું હૃદય આખું દ્રવી ગયું, ત્યારે મહારાજ એની એની પ્રાર્થના સાંભળીને મહારાજ પ્રગટ થયા, અને મહારાજ પ્રગટ થઈને દર્શન આપ્યા ઘરના બધાય સભ્યોને, બાઈ ભાઈ એના બધાયને દર્શન થયા મહારાજના, અને બુદ્ધ એ પણ લળી લળીને ભગવાનને પગે લાગીને મહારાજના હરખભેર દર્શન કરવા લાગ્યો કે મહારાજ આજ મારા ધન્ય ભાગ્ય, તમે મહારાજ પ્રગટ થઈને આજ મને સનાથ કર્યો, મને દર્શન આપ્યા, મહારાજની માફી માગી કે મહારાજ મેં આ રીતે બોલચાલ કરી અને મને દુઃખ થયું, મહારાજ મને માફ કરજો, મહારાજ પણ એના ઉપર રાજી થયા। પછી ઘરના બધા સભ્યોએ શું કર્યું છે તો કે પછી તરત કર્યો દૂધ પાક કર્યા પાસળે સુંદર શાક બીજા કર્યા છે બહુ ભોજન વળી વિધ વિધના વ્યંજન તેણે જમાડ્યા જગ જીવન જન ભાવે જમ્યા ભગવાન બોલ્યા જમતા જમતા નાથ હે ત રાખીએ હરિજન સાથ। ઘરના બધાય સભ્યોએ મહારાજના દર્શન કર્યા, અતિ આનંદ આનંદ થયો બધાયને, અને પછી મહારાજ પધાર્યા છે તો મહારાજને જમાડવા માટે બધાએ સભ્યોએ ઘરના ભક્તોએ મહારાજ માટે સરસ મજાનો દૂધપાક વિવિધ પ્રકારના શાકો અને બીજા ઘણા પ્રકારના ભોજન કરીને સરસ મજાનો થાળ બનાવ્યો। ત્યાં સુધી મહારાજ બધા ભક્તો સાથે અતિ પ્રેમથી વાતો કરે છે, દર્શન આપે છે, અને પછી મહારાજને બેસાડીને બધા ભક્તોએ ખૂબ ભાવથી જમાડ્યા છે। મહારાજ જમતા જાય છે અને ભક્તોના પ્રેમને અંગીકાર કરતા જાય છે, અને અતિ હેતથી પ્રેમથી શિખામણની વાત પણ મહારાજ કરતા જાય છે, હિતની વાતો। મહારાજ કહે છે કે બોલ્યા જમતા જમતા નાથ હેત રાખી હરિજન સાથ, મહારાજ કે ભગવાનના ભક્ત સાથે અત્યંત હેત રાખવું, એની સાથે ક્યારેય વાદ વિવાદ કે બીજું કંઈ કરવું નહીં। મહારાજ કે હેત ભગવાનના સાચા ભક્ત છે, એ જીવના સાચા સગા છે, આ લોકના સગા છે એની સાથે તો હેત આપણને છે કે નથી, પણ ભગવાનના ભક્ત છે એની સાથે તો જીવનું હેત રાખવું। સાચા સગા સતસંગી જાણો આ લોક પર લોકના પ્રમાણો તે શુવઢી ન કીજીએ વેર માહો માહી ન વાવીએ જેર। મહારાજ કે આ જીવના કોઈ સાચા સગા હોય તો સત્સંગી છે, એ જ આપણા જીવના સાચા સગા છે, આ લોક અને પરલોક બંને જગ્યાએ એ જ આપણા સાથી છે, આ લોકમાં ભગવાનનું ભજન કરવા માટે ભગવાનના માર્ગે આગળ વધવા માટે એ ભગવાનના ભક્તો છે એ જ આપણને બળ પૂરું પાડે છે, આપણને પ્રેરણા પૂરી પાડે છે, અને આ લોકમાં એમની સાથે રહેવાનું છે અને અંતે અક્ષરધામમાં પણ એ ભગવાનના ભક્ત સાથે જ રહેવાનું છે, માટે એની સાથે ક્યારેય વઢવેડ કે બોલાચાલી કરીને એની સાથે આપણો હે બગાડવું એ સારું નથી, એનાથી ભગવાન પણ રાજી નથી થતા। એટલે ભગવાન પણ પોતે આ શીખ આપે છે કે ભગવાનના ભક્ત સાથે અત્યંત હેત રાખવું, જેવું આપણને ઘણીવાર કેવું હોય, મહારાજ કહે છે વચનાવૃતમાં મહારાજ કે પોતાના સગાવાલા હોય, પુત્ર હોય તો કુલક્ષણે યુક્ત હોય કે બીજું હોય એની અંદર કંઈ ગુણ હોય તો પણ એનો પક્ષ જીવને છૂટતો નથી, અને કોઈ ભગવાનનો ભક્ત હોય અને એની અંદર તો સાત સારા બીજા ઘણા ગુણો હોય, ભગવાનનું ભજન કરતા હોય, સંતોની સેવા કરતા હોય, રાત દિવસ
મહારાજને અને સંતો માટે આજ્ઞા એ બધી બધી સેવા ભજન ભક્તિ કરતા હોય, પણ એની અંદર કંઈક દૈહિક દોષ પણ હોવાના, કોઈ દરેક દૈહિક દોષને લીધે એની સાથે આપણે વઢવેળ કરી નાખીએ કે એની સાથે સંબંધ બગાડી નાખીએ, તો એનાથી મહારાજને રાજી થાય ને મોટા સત્પુરુષ પણ રાજી ન થાય. પણ એને એ કોના છે, એને કોનો સંબંધ છે, એને કેવા મહારાજ મળ્યા છે, એને કેવા મોટા સત્પુરુષ મળ્યા છે, કોનું ભજન કરે છે, કદાચ એના દૈહિક ભાવ કોઈને બોલવું, કોઈને ખાવું, કોઈને બીજું હોય, પણ એ મહારાજનું ભજન તો કરે છે ને, સંતોની સેવા કરે છે, આટલા સંતો ભક્તોની સેવા કરે છે એમ જાણીને, એની સાથે એનો મહિમા જાણીને એની સાથે હેત રાખવું, જીવનું હેત રાખવું. લૌકિક દૈહિક સ્વભાવ કંઈક હોય પણ જીવથી એની સાથે આમ હૃદય જૂટું ના પડે એવું રાખવું મહારાજ કે, એની સાથે જીવનું હેત રાખવું. કારણ કે જીવના સાચા હગા જે છે આ લોકના સગા, તો આપણને અહીં અક્ષરધામમાં જતાં રોકશે અને અહીંયા બંધાવી દેશે, તો અક્ષરધામમાં નહીં જવા દે, અહીંયા ક્યાંક લખચોરાસીમાં પહોંચાડી દેશે. પણ ભગવાનના ભક્ત સાથે કરેલું હેત હશે તો એ કદાચ આપણે બીજે બંધાઈ જતા હશું તો એ ભગવાનમાં જોડી દેશે. માટે ભગવાનના ભક્ત સાથે મહારાજ કે સાચું હેત રાખવું, આ લોક અને પરલોક બંનેમાં એ જ જીવના સાચા સગા છે. કારણ કે મહારાજના માર્ગમાં જતાં આપણને કંઈક પડવા જઈશું તો એ આપણને ઉગારશે. જગતના જીવ હશે એ તો આપણને ભગવાનના માર્ગે જતા હશું તોય પાછા પાડશે, કદાચ દેહના હગા હશે તોય શું એ જતાં અમુક આ રોકશે, પણ ભગવાનના ભક્ત હશે એની સાથે જો આપણે હેત કર્યું હશે તો આપણે ક્યાંક ભૂલ થશે તો આપણને પાછા ભગવાનના માર્ગે લઈ જશે, જો આપણને એની સાથે હેત હશે તો. માટે મહારાજ કે તેશું વઢીને કીજીએ વેર, માહો માહીન વાવીએ ઝેર. માટે ભગવાનના ભક્ત સાથે ક્યારેય વઢવેળ કરવી નહીં, માહો માહી એકબીજા પ્રત્યે વેરઝેર રાખવું નહીં, એનાથી મહારાજને ગમતું નથી. મહારાજ પોતે ઉપદેશ આપે છે. એમ વાત કરી ભગવન દીધા બહુ જનને દર્શન, દીઠા સહુજને પ્રગટ પ્રમાણ, પછી ન દીઠા શ્યામ સુજાણ. આવી રીતે ઘણી વાર સુધી મહારાજ એ ભક્તોને ભાવને અંગીકાર કરીને જમ્યા, જમ્યા પછી બેસીને થોડી વાર જમતા જમતા શિખામણના વચનો કીધા, અતિ પ્રેમની હેતની અને હિતની વાતો કરી, અનેક ભક્તો બાઈઓ ભાઈઓને દર્શન થયા મહારાજના પ્રગટ, અને પછી મહારાજ અદૃશ્ય થઈ ગયા. અને બધા ભક્તોને થયું કહો આજ સાક્ષાત મહારાજ આપણી વચ્ચે પધાર્યા અને આપણાની અંદર રહેલું કંઈક થોડું ઘણું પણ જે કંઈ હતું ભગવાનના ભક્ત પ્રત્યેની આંટી કે ખટરાક કે બે કંઈ વાતચીતે કરીને વ્યવહાર બગડ્યો એ મહારાજ એનાથી રાજી ના થયા, પણ આપણે પાછા પસ્તાવો થયો તો મહારાજ પધાર્યા અને મહારાજ આવું ફરીવાર ના થાય એના માટે હિતના વચનો કીધા. એટલે ભગવાનને મોટા પણ એના ઉપર જ રાજી થાય કે જે સંતો ભક્તો સાથે હેત પ્રેમથી પ્રીતથી રહી શકે છે, એની સાથે જેને સુહૃદપણું રહે છે એવો જે ભક્ત છે એના ઉપર ભગવાનને મોટાને રાજીપો થઈ જાય. કારણ કે જે જતું કરી શકે, જે સહન કરી શકે અને થોડું જતું કરીને પણ ભગવાનના ભક્તોનો મહિમા જાણી શકે કે ઓ જગતની અંદર કંઈકનો કંઈક હોય તો એ કોઈક બોલી જાય છે, તો ભગવાનના ભક્ત છે કંઈક હોઈ શકે, અને થોડું ને મોટું ના કરે પણ મોટાને નાનું કરીને છોડી દે એવા જે ભક્તો છે સમજણવાળા, એના ઉપર મહારાજને મોટા સંતો વધારે રાજી થાય છે અને મહારાજને એ જ ગમે છે. એટલે મહારાજ આવી રીતે ભક્તોને દર્શન આપી હિતના વચન કહીને પછી મહારાજ જતા રહ્યા છે. ત્યારે આશ્ચર્ય પામ્યા તે વાર, થયો પરચો કહે નર નાર, એમ કહીને પામ્યા આનંદ, નિશ્ચે જાણો કહે નિષ્કુળાનંદ. બધા ભક્તોને આશ્ચર્ય થયું, પરચો જણાવ્યો, આજ મહારાજ સાક્ષાત આપણને શીખ દેવા માટે જ પધાર્યા, માટે આજથી આપણે નક્કી કરીએ કે હવે આપણે ક્યારેય પણ ભગવાનના ભક્તો સાથે કોઈ પણ પ્રકારનો વઢવેળ કે બોલાચાલ કે એની સાથે આપણો જીવ જુદો ના પડે એ રીતે આપણે વર્તીશું તો મહારાજ રાજી થશે, આવું બધા ભક્તોએ નક્કી કર્યું. અને બધાને આનંદ આનંદ થઈ ગયો. આવી રીતે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે બધા ભક્તોએ નક્કી કર્યું અને આનંદ આનંદ થઈ ગયો બધા ભક્તોને. એટલે આપણે પણ આ પ્રસંગથી મહારાજ કેમાં રાજી છે એનો મહારાજનો અભિપ્રાય આપણને પણ મહારાજ જણાવે છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે
ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચાપુર્ય નામે 154મું પ્રકરણ. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની જય.